लॉकडाउन शुरू थयुं त्यारथी सामाजिक अने धार्मिक संस्थाओ सतत सेवामां कार्यरत छे। त्यारे अमदावादनी जीवदया संस्था द्वारा मूंगा पशुओ अने तेमां पण रस्ते रझळता पशुओ माटे व्यवस्था करवामां आवी। लॉकडाउनने कारणे जीवदया अंतर्गत चालती होस्पिटलो पण बंध करवामां आवी छे। त्यारे रस्ते रझळता श्वानने समयसर भोजन मळी रहे ते माटे व्यवस्था कराई। छेल्લા 28 દિવસથી અમદાવાદના અનેક વિસ્તારોમાં 500 થી 600 શ્વાનને બે ટાઈમ ભોજન આપવામાં આવે છે। શ્વાન માટેનું ભોજન તમામ રીતે હાઇજેનિક હોય તેનું પણ ધ્યાન રખાયું છે। લોકડાઉનને ધીમે ધીમે 28 દિવસ કરતાં વધુ સમય થઈ ગયો છે ત્યારે તમામ જરૂરિયાતમંદ લોકોને તો મદદ થઈ રહી છે, તેને તો જમવાનું મળી રહ્યું છે, પરંતુ અબોલ પશુઓનું શું? તો આજ અબોલ પશુઓ અને ખાસ કરીને રોડ પર ફરતા શ્વાન માટે જીવદયા ટ્રસ્ટ આગળ આવ્યું છે અને છેલ્લા 1 મહિનાથી અમદાવાદની મોટાભાગની જગ્યા ઉપર શ્વાનને પણ જમવાનું મળી રહે, તે પણ ભૂખ્યા ન સૂવે તેનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। તો જોલીબેન સાથે વાત કરીએ। જોલીબેન, 1 મહિનાથી આપ આ પ્રયાસ કરી રહ્યા છો, અત્યાર સુધીમાં કેટલા શ્વાનને તમે ફીડિંગ કરાવ્યું હશે, કેવી તૈયારીઓ થાય છે? શ્વાન એવી વસ્તુ છે કે જે માણસ ઉપર નભે છે, એને રોજ આપણે ખાવાનું આપવું જોઈએ અને લગભગ રોજના 400 કરતાં વધારે શ્વાનને આપણે ખાવાનું આપી રહ્યા છે અને રોજ જુદા જુદા એરિયામાં જઈને આપણે ખાવાનું પ્રોવાઈડ કરી રહ્યા છે અને સવારે અને સાંજ બે વખત આપણે ગાડી મોકલીને શ્વાનને ખવડાવી રહ્યા છે। લોકોની વાત કરવામાં આવે તો લોકો માટે જમવાનું એ ખૂબ બનાવવું એ કદાચ સરળ હશે, કેમ કે પૂરી શાક હોય કે પછી ભાખરી હોય, પરંતુ શ્વાન એક એવા પ્રાણીઓમાં આવે છે કે તેમની માટે ખાસ પ્રકારનું ધ્યાન રાખવું પડતું હોય છે, તો આપ કેવી રીતે તૈયારી કરો છો, તેમને શું જમવાનું આપવામાં આવે છે અને તેની માટે કેટલી તૈયારીઓ થતી હોય છે? અચ્છા, શ્વાનને બેઝિકલી આપણે બ્રેડ, પનીર, દૂધ અને પ્રોટીન પાવડર આપણે મિક્સ કરીને ખાવાનું આપતા હોઈએ છીએ, એટલે કદાચ એ લોકોને આજે મળે ને કદાચ 2 દિવસ સુધી ના મળે તો 100% ન્યુટ્રિશન મળે એવું આપણે ખાવાનું